દુનિયા જ્યારે નવા વર્ષની ઉજવણી કરી રહી હતી ત્યારે મણિપુરમાં એક લોહિયાળ રમત ચાલી રહી હતી. મણિપુરમાં નવા વર્ષના પ્રથમ દિવસે ભારે હિંસા દરમિયાન 4 લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ છે. રાજ્યના 5 જિલ્લાઓમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યું છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકોનું એક ગેરવસૂલીમાં સામેલ છે અને તેઓએ ઓટોમેટિક ગનથી ગોળીબાર કર્યો હતો. હિટ એન્ડ રનને લઈને કેન્દ્ર સરકાર નવા કાયદા સામે દેશભરમાં ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમની હડતાલનો બીજો દિવસ છે. વિરોધના ભાગરૂપે ઘણી જગ્યાએ ટ્રક ડ્રાઈવર્સ અને ડમ્પર ચાલકોએ રોડ બ્લોક કરી દીધો હતો, જેના પગલે સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થિતિ એવી બની ગઈ છે કે દેશમાં ઘણી જગ્યાએ પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ છે. આ વાહન ચાલકોનું કહેવું છે કે કાયદામાં ખામી હોવા પાછું ખેંચવો જોઈએ અને આ માંગને લઈને ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના ઘણા રાજ્યોમાં વિરોધ જોવા મળ્યો હતો. બિહારના બેગુસરાય જિલ્લાના બચવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે ઘરમાં લાગેલી આગ, એક જ પરિવારના 4 લોકો દાઝી જતા મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના પગલે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતકોમાં પતિ, પત્ની અને 2 બાળકો સામેલ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અરવા ગામમાં ઠંડીના કારણે આખો દિવસ પરિવાર ઘાસવાડાના ઘરમાં સૂતો હતો ત્યારે અચાનક જ ઘરમાં આગ લાગી હતી અને આગ એટલી ઝડપી ફેલાઈ હતી કે સૂતેલા પરિવારને બચાવવાની તક મળી ન હતી. ગ્રામજનોએ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ કોઈને બચાવી શક્યા નહોતા. તમિલનાડુ ભાજપના અધ્યક્ષ અને અન્નામલાઈએ જણાવ્યું છે કે પીએમ મોદીએ 19,850 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લોકોને સમર્પિત કર્યા છે, જેમાં થિરચીમાં નવા એરપોર્ટ ટર્મિનલ પણ સામેલ છે. થિરચી ખૂબ જ ખાસ છે અને મોટી પાર્ટીના કાર્યકર્તાઓ 3 દિવસ પહેલા સ્વચ્છ ભારત અભિયાનની અમલવારી કરીને પીએમને આવકારવાનું નક્કી કર્યું છે. પીએમ મોદી જ્યારે પણ તમિલનાડુ આવે છે ત્યારે ભાજપના કાર્યકરો અને લોકો ઉપર ખાસ પ્રભાવ પડે છે. અયોધ્યામાં તૈયાર થઈ રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ યોજાશે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન હશે, જેને લઈને આજે ભાજપે બેઠક બોલાવી છે. જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થયા હતા. તો જેપી નડ્ડા અને અમિત શાહ સિવાય દરેક રાજ્ય પાર્ટીના 2 પદાધિકારીઓ પણ બેઠકમાં સામેલ થશે. સૂત્રોની માનીએ તો બેઠકમાં લોકસભા ચૂંટણીના એજન્ડાને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની અભિષેક વિધિ 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહી છે. અયોધ્યામાં પ્રશાસન અને સરકાર આ સમારોહ માટે સંપૂર્ણ રીતે વ્યસ્ત છે. બીજી તરફ રામ મંદિરમાં અભિષેક માટે 3માંથી 1 મૂર્તિની પસંદગી કરવામાં આવી છે અને જે અંગે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોમવારે રાત્રે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક તસવીર શેર કરતા કહ્યું છે કે અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટેની મૂર્તિની પસંદગીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સંસદ સુરક્ષા ચૂકને લઈને પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં સંસદમાં ઘૂસણખોરી કરનાર આરોપીઓને પોલીગ્રાફી ટેસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. કોર્ટે દિલ્હી પોલીસની અરજી ઉપર આજે સુનાવણી કરી હતી અને આ કેસની સુનાવણી એડિશનલ સેશન જજ હરદીપ કૌર કરશે. આ બાબતે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ ગયા અઠવાડિયે લલિત ઝાની પૂછપરછ કરી હતી. નવા વર્ષની શરૂઆત સાથે જ ઉત્તર ભારતના કેટલાય શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ખાસ કરીને દિલ્હીમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે કડકડતી ઠંડીમાં પણ લોકો સ્વાસ્થ્યની કાળજી રાખવા જોવા મળ્યા છે અને મોર્નિંગ વોક કરતા દેખાઈ રહ્યા છે. તો સાથે જ લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં ઉપરાંત તાપણું કરતા પણ જોવા મળ્યા હતા. હવામાન વિભાગના મતે આગામી 5-11 જાન્યુઆરી સુધી તાપમાન હજુ પણ ઘટવા શકે છે. કાશ્મીરમાં નવા વર્ષની શરૂઆતમાં લોકોને શીતલહેરનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રીનગરમાં છેલ્લા 2-3 દિવસથી તાપમાન -4 થી 5 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે, જેના પગલે ડલ સરોવર પણ થીજી ગયું હતું. આ સ્થિતિના પગલે શહેરમાં ગાઢ ધુમ્મસનું વાતાવરણ છવાઈ ગયું હતું. જમ્મુ કાશ્મીરના મોટાભાગના ક્ષેત્રોમાં હિમવર્ષા થઈ નથી અને હવામાન વિભાગ પ્રમાણે 6 જાન્યુઆરી સુધીમાં વાતાવરણમાં હવામાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. આ વિશે વાત કરતા સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે શ્રીનગર અને કાશ્મીરમાં ભારે ઠંડી પડી રહી છે.
જાપાનમાં ગઈકાલે નવા વર્ષના પ્રથમ દિવસે આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ભૂકંપમાં 155 ઝટકા અનુભવાયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. હજુ પણ કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાનો અંદાજ છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓએ આજે વહેલી સવારે કાટમાળમાંથી મૃતદેહ બહાર કાઢ્યા હોવાની માહિતી આપી હતી. ગઈકાલે બપોરના સમયે આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપથી જાપાન હચમચી ગયું હતું અને દરિયાકાંઠાના વિસ્તારમાં રહેલા લોકોને સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, જેના પગલે અનેક લોકો ઉચ્ચ વિસ્તારમાં ભાગી જવાની ફરજ પડી હતી. કેન્દ્ર સરકારે ગેંગસ્ટર ગોલ્ડી બરાડને ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના પગલે યુએપીએ હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ગોલ્ડી બરાડ પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલ છે અને ગોલ્ડી બરાડ પર સરહદ પારની આતંકવાદી એજન્સીઓનું સમર્થન હોવાનો પણ આરોપ છે. કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં સાથી પક્ષો સાથે જોડાયેલી કવાયત આવતા અઠવાડિયે શરૂ થશે. મલ્લિકાર્જુન ખડગેએ બનાવેલી નેશનલ એલાયન્સ કમિટી કયા રાજ્યમાં કોની સાથે જોડાણ કરવાનું એ અંગેનો પોતાનો અહેવાલ મંગળવારે મલ્લિકાર્જુન ખડગેને આપવાની છે. તેને અનુલક્ષીને ખડગેએ 4 જાન્યુઆરીએ તમામ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખો અને વિધાનસભા પક્ષના નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં અહેવાલ ઉપર ચર્ચા કર્યા પછી કોંગ્રેસ જોડાણ અંગે અંતિમ નિર્ણય લેશે. કોંગ્રેસ ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાના સાથી પક્ષો સાથે બેઠકની વહેંચણી માટે મંત્રણા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા કૃણાલ ઘોષે કોંગ્રેસને ભાજપની દલાલ ગણાવતા ભડકો થયો છે. ઘોષનું કહેવું છે કે પશ્ચિમ બંગાળ કોંગ્રેસ ભાજપના દલાલ તરીકે વર્તીને તૃણમૂલ કોંગ્રેસને હરાવવા મથે છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ સીપીએમ જોડાણ ભાજપને મદદ કરી રહ્યું છે. અત્યારે પણ પ્રદેશ કોંગ્રેસના નેતા ભાજપને ફાયદો થાય એ માટે તૃણમૂલ સાથે જોડાણમાં રોડા નાખી રહ્યા છે. 2024માં ભાજપને હારનો સ્વાદ ચાખવા માટે વિપક્ષી પાર્ટીઓ દ્વારા ઇન્ડિયન ગઠબંધનની રચના કરવામાં આવી છે, જેમાં લગભગ 30 પક્ષોનો સમાવેશ થઈ રહ્યો છે. એવી ચર્ચા છે કે પાર્ટી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાથી ઉમેદવારો નક્કી કરવાનું શરૂ કરશે, જેથી પ્રચાર સમયસર શરૂ થઈ શકે. આવી સ્થિતિમાં ઇન્ડિયન ગઠબંધન માટે પડકાર તેની તૈયારીઓને મજબૂત કરવાનો રહેશે. કોંગ્રેસે તાજેતરમાં 3 હિન્દી ભાષી રાજ્યોમાં કારમેહારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એ પછી પણ જો ઇન્ડિયન ગઠબંધન સમયસર કેટલાક રાજ્યોમાં સીટોની વહેંચણી કરે તો તેના માટે રસ્તો સરળ બની શકે છે. વિપક્ષી દળોને એકજૂઠ કર્યા બાદ બેઠકોની વહેંચણીને લઈને ઇન્ડિયન ગઠબંધને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિપક્ષી ગઠબંધનમાં સામેલ મોટાભાગના રાજકીય પક્ષો બેઠકની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદી અને એનડીએ સરકારે હારવાના વિપક્ષના ઇરાદા ઉપર સવાલ ઉઠી રહ્યા છે. સીટોની વહેંચણી ઉપર વિપક્ષી પાર્ટીઓના નેતાઓનું કહેવું છે કે ટૂંક સમયમાં ઘણી બાબતો સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું હતું કે બેઠકોની વહેંચણી વહેલી તકે કરવામાં આવશે તો સારું રહેશે. 400 સીટોની વહેંચણી થવી જોઈએ. શરદ પવાર જૂથના એનસીપી પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણી મુદ્દે ઇન્ડિયન ગઠબંધનના સાક્ષી પક્ષો વચ્ચે આંતરિક મૂંઝવણ નથી અને 15 દિવસ પહેલા દિલ્હીમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સોનિયા ગાંધી વચ્ચેની બેઠકોની વહેંચણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. કયા ફોર્મ્યુલાના આધારે બેઠકોની વહેંચણી થશે એ વિષય ઉપર વાતચીત થઈ હતી. માત્ર આ વિશે સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે, જે આગામી 8-10 દિવસમાં કરવામાં આવી શકે છે.